નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિધિ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર દાહોદથી ને અમારા રિપોર્ટર નાગેશ્વર સેન સાથે. દાહોદ જિલ્લામાં દાહોદના હાર્દ તેમજ ઓળખા સમાજ ઐતિહાસિક છાપ તળાવ ખાતે કુદરતી ખુશનુમા શીતળ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે મંત્રી શ્રી બચુભાઈ ખાબર, પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીશ્રી, પંચાયત અને કૃષિ વિભાગ બચુભાઈ ખાબડે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે મન, વચન, કર્મ અને આત્માએ પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે. 21 જૂન 2019 રાજ્ય બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાય તો આપણો સમાજ નિરોગી સ્વસ્થ રહેશે. ફક્ત આજના દિવસે પૂરતો નહીં, પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ યોગમાં જોડાય તે જરૂરી છે. યોગ એ આપણા આરોગ્ય સુખાકારી જીવન માટે મહત્વનું છે. આપણી સરકાર આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ બની છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રારંભિક પ્રવચન આપતા કલેક્ટર શ્રી યોગેશ્વર નિરગુડેએ કહ્યું કે યોગ એ આપણી પ્રાચીન જીવન પદ્ધતિ છે. જેમ શારીરિક રીતે સ્વસ્થ થવા કસરતની જરૂર છે, તેમ માનસિક સ્વસ્થતા માટે યોગ કરવો જરૂરી છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિ તંદુરસ્ત રહે છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન દરમિયાન કહ્યું કે આપણી સાંસ્કૃતિક ક્ષમા યોગને વિશ્વમાં ખૂણે ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતને વિશ્વવ્યાપી બનાવવા આપણી સરકાર કટિબદ્ધ બની છે. આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિકારી શ્રી રાજ્યદીપ સિંહ ઝાલા, પ્રાયોજનના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિકારી કલેક્ટર શ્રી જયમ રાવલ, DRDA નિયામક શ્રી BM પટેલ, સંકલનના તમામ અધિકારીઓ, બ્રહ્માકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો, શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ વિદ્યાર્થીઓ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશ પાઠવ્યો હતો. આ સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને જે આ યોગ અને વેદો પ્રાચીન કાળથી આવ્યા છે, આપણા ઋષિમુનિએ પણ આ સંસ્કૃતિ ભારતવર્ષને આપી છે, એને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2014 પૂરી દુનિયાને, યુનોને પણ મહાસભાની અંદર માન્યતા અપાવીને આજે પૂરું વિશ્વ યોગમય છે અને દર વર્ષે સંખ્યા પણ વધતી જાય છે. આ વર્ષે ભારતની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરથી કરી રહ્યા છે યોગ, આપણે જોયું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ નળાબેટથી, પાકિસ્તાનની બોર્ડર પરથી આજે યોગ કર્યો છે. સમગ્ર ગુજરાતથી 1,25,00,000 જેટલા યોગીઓએ યોગ કર્યો છે અને આપણું સદભાગ્ય છે દાહોદની અંદર નવા બનાવેલા શાબ તળાવ પર આજે પણ મારા વહીવટી તંત્રના અધિકારીઓ, માન્ય કલેક્ટર શ્રી, માન્ય SP શ્રી, માન્ય DDO શ્રી, તમામ વહીવટી અધિકારીઓ અને મારા નગરના સૌ યોગીઓની સાથે વિશાળ સંખ્યાની અંદર અમે આજે યોગનો કર્યો છે અને એનો લાભ પણ ખૂબ લોકોએ લીધો છે અને પૂરા જિલ્લાની અંદર પણ 3,00,000 જેટલા યોગીઓએ આજે યોગ કરીને આવનારું ભારત, આવનારું ગુજરાત અને આવનારું દાહોદ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તમામ તંદુરસ્ત બને અને આજીવન આ કરતા રહે એવી તમામ આજે હું બધાને મારા રાજ્ય સરકાર વતી શુભેચ્છાઓ પણ પાઠવું છું. વહીવટી તંત્રનો પણ આભાર માનું છું અને આપ સૌને પણ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.